પરંતુ દહીં સાથે આપણું અખંડ ભારત જોડાયેલું છે. તમે એવું કહેશો કે એ કઈ રીતે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ની અંદર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. આપણને ખાવા સાથે એક આઈટમ તો ખાસ હોય જ, અને એ છે દહીં. હવે કેટલા બધા લોકો એવા હોય કે પોતાના ખોરાક સાથે દહીંનો ઉપયોગ કરતા જ હોય છે, પરંતુ દહીં સાથે આપણું અખંડ ભારત જોડાયેલું છે. તમે એવું કહેશો કે એ કઈ રીતે? ચલો આજે આપણે દહીંની રસપ્રદ વાતો સાંભળવાના છીએ. તો જ્યારે પણ યાત્રાને આપણે શુભ અને મંગલમય બનાવવું હોય તો આપણે બધા જ દહીંનો ઉપયોગ સૌથી પહેલાં કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ આપવા જાય તો પણ ઘરના વ્યક્તિ તેને દહીં ગોળ અથવા દહીં સાકર ખવડાવીને જ બહાર મોકલતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે જે દહીં આપણે બધા ખાઈ રહ્યા છે તે દહીં લાંબા સમય બાદ આપણા વાડકા સુધી પહોંચ્યું છે? ફૂડ હિસ્ટોરિયન કેટી ચાયા દહીંને સંપૂર્ણ ભારતીય ખોરાક માને છે, પરંતુ વિજ્ઞાનની દુનિયામાં તેનું જન્મ સ્થળ બલ્ગેરિયા કહેવાય છે, અને તુર્કીના લોકોનું પણ આમાં યોગદાન રહેલું છે. હવે ભારતની અંદર દહીંની શોધ વિશે ગમે એટલા દાવાઓ થાય, પરંતુ એવું માનાય છે કે કોઈ પણ સમયે દહીં બનાવવાનો રિવાજ મધ્ય પૂર્વ અને મધ્ય એશિયામાં શરૂ થયો હતો. હવે દહીંને સ્વાસ્થ્ય સાથી બનાવવાનું શ્રેય બલ્ગેરિયાને જ જાય છે. હવે 4000 વર્ષ પહેલા બલ્ગેરિયામાં આ દહીંની શોધ થઈ હતી. 3500 વર્ષ પહેલા લખાયેલા ઋગ્વેદમાં પ્રસાદ માટે પંચગવ્ય બનાવવાનો ઉલ્લેખ છે, અને જેની અંદર આ દહીં મહત્વનો ભાગ ભજવે છે. તો આજે આપણે જેને દહીંની વાત કરી જ રહ્યા છે, તો દહીં સાથે કઈ વસ્તુ ખાવાની ભૂલ ન કરવી જોઈએ એ પણ જાણવું જરૂરી છે. તો ચાલો જાણીએ. તો કેરી અને ખાટા ફળો સાથે દહીંને ખાવું ન જોઈએ. આનાથી તમારું પાચન બગડશે, એનાથી પ્લસ તમારી ત્વચાને એલર્જીનું જોખમ પણ રહેલું છે. ઘણા બધા લોકો પરાઠા પૂરી સાથે પણ દહીં ખરાબ કોમ્બિનેશન છે જે લોકો ખાતા જ હોય છે. તળેલી વસ્તુઓ સાથે પણ દહીં ક્યારેય ન ખાવું જોઈએ. હવે દહીં ખાઈ લઈએ બાદમાં આપણે કાંદાને પણ ન ખાવા જોઈએ, જેનાથી આપણા પેટનો દુખાવો, પેટનું ફૂલવું અને વોમિટિંગ પણ થઈ શકે છે. હવે જે લોકો નોન વેજીટેરિયન હશે તે તો જાણતા જ હશે કે માછલી સાથે દહીંને ખાવું ટાળવું જોઈએ, કારણ કે આનાથી પેટ ફૂલી શકે છે અને એસિડિટી પણ થઈ શકે છે.